લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાવવાનું કોઈ દુઃખ નથી, આ નિવેદન આપ્યું છે કેન્દ્ર પ્રધાન અને સુરતના સાંસદ દર્શના જરદોશે. લોકસભા ચૂંટણી 2024માં પોતાની ટિકિટ કપાયા બાદ પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા દર્શના જરદોશે TV9 સાથે ખાસ વાતચીત કરી પોતાની ટિકિટ કપાવવા મુદ્દે શું કહું સાંભળો. મંત્રી દર્શના જરદોશ આજરોજ ઓલપાડ તાલુકાના મુલાકાતે હતા. ઓલપાડ તાલુકાના કિમ ગામે અલગ અલગ ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી હતી, ત્યારે હાલ આપણી સાથે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે. શું કહેશો બેન આજના કાર્યક્રમને લઈને? આજે ખૂબ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. એક નાના કિમ જેવા ગ્રામ પંચાયતની અંદર 2 કરોડ 10 લાખ જેટલા કામો થયા. ખાસ કરીને મારી ગ્રાન્ટમાંથી જે એર પ્યોરિફાય છે આખા ગુજરાતમાં કદાચ પ્રથમ વખત લગાવ્યું, કારણ કે ઔદ્યોગિક વિસ્તાર છે અને હવાના શુદ્ધિકરણ માટેનું એર પ્યોરિફાય, એની સાથે રોડ રસ્તાના કામો, આરોગ્ય મંદિરના સબ સેન્ટરના ઉદ્ઘાટન, આવા વિવિધ વિકાસલક્ષી કામો થકી આજે ઓલપાડ એટલે 24 સુરત લોકસભાના 155 વિધાનસભાના આ કિમ ખાતેના લોકાર્પણ કાર્યક્રમો થયા. લોકસભાની ચૂંટણી છે, ભાજપ દ્વારા યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે, સુરત લોકસભા બેઠક પર તમારી ટિકિટ કપાણી છે, કેટલું દુઃખ છે? ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય કાર્યકર્તાને 2009 અને હું એમ કહી શકું કે 1982થી હું જ્યારથી પાર્ટીમાં જોડાય ત્યારથી અનેક અસંખ્ય મોકાઓ મને મળ્યા, અનેક હોદ્દાઓ પર મેં કામ કર્યું. સામાન્ય કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાઈને મહિલા મોરચો હોય, કોર્પોરેટર હોય, શિક્ષણ સમિતિના સભ્ય હોય અને ત્યાર પછી 2009થી સતત આ મારી 15 વર્ષ મારી લોકસભાની અંદર મારી જવાબદારી, લોકોએ ખૂબ પ્રેમ પણ આપ્યો અને 2009થી 2014 વિરોધ પક્ષમાં પણ પછી ખરેખર કામ કરવાની મજા આવી 2014 પછી અને 2014થી 2000 અત્યારે 24-10 વર્ષ તો સુવર્ણકાળ કહી શકાય કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની અંદર એક જે ગ્રોથ થયો, વિકાસ થયો અને એને જે શીખવા મળ્યું અને છેલ્લા 2.5-3 વર્ષની અંદર તો રેલવે અને ટેક્સટાઇલ મંત્રી તરીકે જેટલી વિશાળ તકો અને પાર્ટી સાથે અને ખાસ કરીને પ્રધાનમંત્રીની વિચારધારા સાથે કામ કરવાનો જે મોકો મળ્યો છે, એક સામાન્ય કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને કાર્યકર્તા તરીકે કોઈ પણ જવાબદારી હોય એ સતત બદલાતી રહેતી હોય છે. જ્યારે પ્રધાનમંત્રી પોતાને સેવક કહેતા હોય અને આખા દેશની સેવા કરતા હોય ત્યારે 2047ના જે એમના વિશ્વગુરુ બનવા તરફના આ કાર્યક્રમની અંદર આપણે આ કર્તવ્ય કાળમાં એમને કેવી રીતે એમને મજબૂત કરીએ અને કેવી રીતે એમના સપના પૂર્ણ કરીએ જે અપેક્ષા સાથે આપણે સાથે મળીને કામ કરતા રહીશું અને સુરતની આ સીટના ઉમેદવાર મુકેશ દલાલને અમે મને જે અત્યાર સુધી મળેલી છે એના કરતા પણ વધુ લીડ મળે એ પ્રમાણે સખત પરિશ્રમથી અમે સૌ બધા કર્તવ્યબદ્ધ થયા છીએ. ભાજપને હરાવવા વિપક્ષો એક થઈ ગયા છે, ગુજરાતમાં પણ આપણે કોંગ્રેસ ગઠબંધન કરી દીધું છે, કેટલો ભાજપને પડકારો છે? મને લાગે છે કે કોંગ્રેસ હવે ખરેખર ગાંધીજીના સપના પ્રમાણે કોંગ્રેસ મુક્ત ભારત થવામાં ગુજરાત સૌથી પહેલું અગ્રેસર રહ્યું છે એટલે એની માનસિકતા તો આપણને ખબર છે અને બીજી બધી પાર્ટીઓની સાથે જોડાણ કરે કે કંઈ પણ કરે પ્રજાના મનની અંદર મોદી ગેરંટી સાથે એમણે જે પરિવાર તરીકેની ભાવના આપણા માટે રાખી છે એને જ કારણે લોકો એમને ખૂબ પ્રેમ કરે છે. 100માંથી 76 જેટલા મત એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જ્યારે સુરત શહેરની જનતાએ અત્યાર સુધી એમના પર મૂક્યો હોય તો મને લાગે છે આ વખતે અમારું લક્ષ્ય 80% મતો અમને ભારતીય જનતા પાર્ટીને મળે અને આ કમળનું ફૂલ એટલું ભરાવદાર રીતે સુરતનું પ્રતિનિધિત્વ કરે એવી મારી અમારા સૌનો સંકલ્પ છે. એટલે ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ 0 પર હેટ્રિક મારશે એવી તમને? ચોક્કસ, મને એવું લાગે છે કે 26માંથી 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર 5 લાખથી વધારે લીડ સાથે જીતશે અને ગુજરાતને એક જે પ્રધાનમંત્રી અને અમિત શાહજી અને નડ્ડાજી દ્વારા જે એક અપેક્ષા રાખવામાં આવી છે ગુજરાતને એક મોડેલ તરીકે જોવાય છે એ કામ આપણે સૌ પૂર્ણ કરશું. થેન્ક યુ. જે આ હતા સુરત લોકસભાના સાંસદ અને સરકારના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, તે આજે ઓલપાડ તાલુકાના કિમ મુલાકાતે હતા અને અલગ અલગ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તે યાદીમાં તેઓનું નામ કપાઈ ગયું છે, જેને લઈને પણ તેઓને સવાલ કરવામાં આવતા તેઓએ શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને ટર્મ સાંસદ બન્યા તે બદલ તેઓએ કેન્દ્ર સરકાર અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મેહુલ ફોકાળવા, TV9 ગુજરાતી, ઓલપાડ, સુરત.